Hello and welcome to Nutri Food Diary. Eat healthy, feel healthy, look healthy. હું પ્રીતિ બ્રહ્મભટ્ટ આજે તમારા માટે સ્પેશિયલી વિન્ટર રેસિપીઝ લઈને આવી છું. વિન્ટર રેસિપીઝ એટલા માટે કે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. હજુ એટલી બધી ઠંડી નથી પડતી પણ ગુલાબી ઠંડી પડે છે. એની સાથે આપણને અલગ ડિફરન્ટ ખાવાનું મન થાય અને એની સાથે હેલ્ધી બી હોય, ટેસ્ટી બી હોય. અને અત્યારે મેક્સિમમ આપણે બાજરીનો ઉપયોગ કરી શકીએ, બાજરીના રોટલા, એની સાથે મકાઈના રોટલા. એની સાથે જો સ્પેશિયલ કોઈ વસ્તુ જતી હોય તો એ કઈ છે, તો એ છે સૌરાષ્ટ્રનો સ્પેશિયલ ઓળો, જે રીંગણનો ઓળો કહે છે, બેંગન ભરથા કહે છે. એક સ્પેશિયલી અને ઓથેન્ટિક છે. તમે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ જાઓ તો તમે જ્યારે બી ક્યાંય જમવા ઉભા રહો તો તમને એવું થાય કે એકવાર ઓળાનો ટેસ્ટ કરીએ આપણે. એ લોકોની એક ઓથેન્ટિક સ્ટાઇલ છે ઓળાની, પર્ટિક્યુલર રેડ મસાલામાં એ લોકો બનાવે છે. આજે હું જે બનાવવાની છું ઓળો એ છે ગ્રીન મસાલામાં. એને થોડું ટ્વિસ્ટ આપ્યું છે ગ્રીન મસાલામાં. ગ્રીન મસાલામાં એની પ્રોસિજર બધી એક સરખી જ છે, પણ ખાલી એ જે રેડ મસાલામાં બને છે એની બદલે આપણે એને ગ્રીન મસાલામાં બનાવીએ. તો આપણે એને એકવાર ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરી લઈએ. બેંગન છે જે ભરથા માટેનું સ્પેશિયલી માર્કેટમાં અત્યારે મળે છે અને વધારે એ શિયાળામાં જ અવેલેબલ હોય છે. એને મેશ, એને શેકીને મેશ કરેલું છે. આ ગ્રીન મસાલો છે, આની અંદર લીલું લસણ, કોથમીર, લીલા મરચાં નાખીને આને ક્રશ કરેલું છે. આમાં ઈચ્છો તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો. અને આમાં મેથી છે, આપણે ગ્રીન બનાવી રહ્યા છીએ એટલે એની માટે આની અંદર મેથીનો ઉપયોગ કર્યો છે કે જે હેલ્ધી બી કહેવાય છે મેથી અત્યારે. સાથે ફરીથી અડધો કપ લીલું લસણ, કોથમીર, લીલી ડુંગળી અને આ જે છે લવિંગિયા મરચાંની પેસ્ટ છે જે થોડી તીખાશ વધારે આપે છે. તમે એને હું પ્રમાણ આપ તમારા પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. એની સાથે આપણે ધાણાજીરું પાવડર, ગરમ મસાલો અને મીઠું, ઓઇલ, આટલી જ વસ્તુનો યુઝ કરવાનો છે. આની અંદર આપણે લાલ મરચું કે કોઈ બી વસ્તુ બીજી યુઝ કરવાની નથી, હળદર બી એડ કરવાની નથી. એની માટે આપણે ઓઇલનો ઉપયોગ કરવાનો છે. સિંગ તેલ હોય તો વધારે સારું છે, એનાથી આપણો જે ટેસ્ટ છે એક સરખો એ જળવાઈ રહે છે. અને આમાં થોડું પ્રમાણ વધારે આવે છે તેલનું. એની અંદર તમે આ લવિંગિયા મરચાંની પેસ્ટ હાફ સ્પૂન જેટલી, તરત જ એની સાથે આ ગ્રીન મસાલો જે આપણે રેડી કર્યો છે એ, અને તમારે થોડી વાર સોતે કરવાનું છે. એની સાથે લીલી ડુંગળી, ઓળામાં લીલી ડુંગળીનું બી પ્રમાણ જેટલું વધારે હોય એટલી વધારે સારી લાગે છે. સાથે લીલી ડુંગળી, એને તમારે થોડી વાર સોફ્ટ પડે અને એની પર્ટિક્યુલર એક સ્મેલ આવે છે. જ્યારે લીલી ડુંગળી જળવા આવે કે સોફ્ટ પડે ત્યારે એની એક સ્મેલ આવે છે. એ જ્યારે સ્મેલ આવે પછી જ તમારે આગળના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના. આપણે એને થોડી વાર શેકાવા દેવાનું. શિયાળામાં મેક્સિમમ ઘરોમાં ઓળો બનતો હોય છે. જો તમે આ બનાવશો રેસીપી તો તમને ચોક્કસથી ટેસ્ટ એનો ભાવશે. હવે એની અંદર થોડું લીલું લસણ, એને બી તમારે થોડી વાર એને સોતે કરવાનું છે. આ દેખાવમાં ગ્રીન જેટલો હેલ્ધી લાગે છે એટલો જમવામાં પણ તમને ટેસ્ટી લાગે છે. હવે એની સાથે મેથી, આ એક એનું હેલ્ધી ટ્વિસ્ટ છે. જનરલી ઓળામાં મેથી એડ થતી નથી ક્યાંય, પણ આને હેલ્ધી કરવા માટે મેથીનો યુઝ કર્યો છે. મેથી ઓળો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેથી નાખ્યા પછી તમારે એને 30 સેકન્ડ જેવું એને સોતે કરી લેવાનું. જો તમે જોઈ જો એનો કલર એક સરખો જ છે, ગ્રીનનો ગ્રીન છે, એનો કલર ચેન્જ થયો નથી. એનો કલર ચેન્જ કરવાનો નથી એટલે તમારે એને લો ફ્લેમ પર જ તમારે એને સોતે કરવાનું, હાઈ ફ્લેમ કરવાની નહીં.
એ નાખ્યા પછી તમારે અંદર થોડું મીઠું એડ કરી દેવાનું. એનો કલર ચેન્જ થયો નથી, ગ્રીન જ છે. હવે એની અંદર તમારે આ જે મેશ શેકીને મેશ કરેલું છે ભરથું, તમારે એને બરાબર મિક્સ કરી લેવાનું. પછી ફ્લેમ થોડી હાઈ કરી દેવાની એકાદ બે મિનિટ માટે. એનું રીઝન એ છે કે જ્યારે તમે ઓળો શેક્યો હોય અને ઠંડો કરવા મૂકો છો ત્યારે એમાંથી તમે જુઓ છો કે પાણી છૂટે છે, એટલે આને થોડા ફાસ્ટ ફ્લેમ પર એને સૌતે કરવાથી પાણી બધું ઉડી જશે અને તમારા જે મસાલાનો ટેસ્ટ છે કે આ ગ્રીન જે ટેસ્ટ છે એનો સેમનો સેમ જળવાઈ રહેશે. તમારે એને થોડું શેકાવા દેવાનું આવી રીતે. પછી એની અંદર ધાણા જીરું પાવડર, આ ઓપ્શનલ છે, તમારે ધાણા જીરું પાવડર એડ કરવો હોય તો જ કરવાનો, અને ગરમ મસાલો. આટલું નાખ્યા પછી તમારે એને ફરીથી થોડી વાર હાઈ ફ્લેમ પર તમારે એને થવા દેવાનું છે. થોડું મોઈસ્ચર જે હોય પાછું થોડું ઉડી જશે. પછી અંદર કોથમીર થોડી ચોપ કટ, તમારે એડ કરવાની ફરીથી હાઈ ફ્લેમ થોડી. તમે જોઈ શકો છો કે જે મસાલો આપણે ગ્રીન કર્યો છે એનું કલર સેમ જ રહ્યું છે, ગ્રીન કલર ચેન્જ થયો નથી. ઘણી વાર એવું થતું હોય છે કે કલર ચેન્જ થઈ જાય છે. જો તમે સ્લો ફ્લેમ પર આને આવી રીતે મસાલાને સૌતે કરો કોઈ બી રેસીપીમાં તો એનો કલર ક્યારેય બદલાતો નથી. હવે ફ્લેમ ઓફ કરી દઈએ. મેથી બેંગન ભરથા રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. અને તમે બાજરીના રોટલા, જવારના રોટલા, કોઈ બી રોટલા સાથે તમે આને સર્વ કરી શકો છો. મકાઈના રોટલા બી અત્યારે શિયાળામાં ખાવાની મજા આવે છે એટલે તમે એને એમાં બી જોડે ખાઈ શકો છો. આની જોડે દહીં, રોટલો અને લીલી ડુંગળી ખાવાની ખૂબ જ મજા આવે છે. એની ઉપર થોડી કોથમીર સ્પ્રિંકલ કરી લઈએ. આપણું આ ગ્રીન મેથી બેંગન ભરથા રેડી છે. પ્લીઝ તમે એને ટ્રાય કરો અને મારી યુટ્યુબ ચેનલ ન્યુટ્રી ફૂડ બાય પ્રીતિ બ્રહ્મભટ્ટમાં એને કમેન્ટ બોક્સમાં પ્લીઝ એને કમેન્ટ કરો. હેલો એન્ડ વેલકમ ટુ ન્યુટ્રી ફૂડ ડાયરી, હું પ્રીતિ બ્રહ્મભટ્ટ. પ્લીઝ મારી ચેનલ ન્યુટ્રી ફૂડ ડાયરીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલના આઇકનને ક્લિક કરો તો તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળી શકે અને તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી શકો.